જય ગિરનારી મિત્રો, ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં આજે આપણે એક સુમસાન ગામમાં, જેનું ગામનું નામ છે સાખપર, સાખપર ગામમાં સામે જોઈ શકો છો એવા ડુંગર ઉપર એક ખૂબ જ જૂની 700 વર્ષ જૂનું આ મંદિર, જે સાખપર ખોડિયાર તરીકે ઓળખાય છે, તે એ મંદિરના આજે દર્શન કરવાના છીએ. અને સાથે સાથે આપણે એ જગ્યાનો ઇતિહાસ જાણવાના છીએ. આ જગ્યાના જો તમારે દર્શન કરવા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેનાથી કોઈ પણ લોકોને આ જગ્યાના દર્શન કરવા હોય તો રૂબરૂ આવીને દર્શન કરી શકે. હાલ આપણે આ જગ્યાના મેઇન તો આપણે તળેટીએ પહોંચ્યા છીએ. અત્યારે જોઈ શકો છો આવી રીતે શાંતિવાળી જગ્યા, એકદમ સુમસાન, અને પગથિયા ચડીને આપણે માતાજીના દર્શન કરવા જઈ શકીએ છીએ. તો ચાલો સીધા આપણે જઈએ પગથિયા પાસે અને જાણીએ કઈ રીતે જવું ને દર્શન કરીએ. ગિરનારી મિત્રો, આજે આપણે આવ્યા છીએ ચૈત્ર નવરાત્રિના પર્વ ઉપર માતાજીના દર્શન કરવા. અત્યારે આપણે શાખપુરમાં ખોડિયાર માતાજીનું પર્વત ઉપર માતાજી બિરાજમાન છે, તો એવા માતાજીના દર્શન કરવા માટે પગથિયા ચડીને આપણે જવાના છીએ. તો ચાલો જઈએ અને માતાજીના દર્શન કરીએ. અમારા સાથી મિત્રો આવ્યા છે માતાજીના દર્શન કરવા. અત્યારે હનુમાનજીનું મંદિર છે અને આ છે માતાજી, શાખપુરમાં માતાજીના પગથિયા. તો ચાલો જઈએ ઉપર અને માતાજીના દર્શન કરીએ. અત્યારે આપણે આ માતાજીના દર્શન કરવા માટેનો આ ગેટ છે, જ્યાંથી પગથિયા ઉપરથી આપણે ઉપર દર્શન કરવા જઈ શકીએ છીએ. આ રીતની વ્યવસ્થા બનાવી છે મંદિરની. અને અત્યારે આપણે એ શાખપુરવાળા ખોડિયાર મંદિર માતાજીના દર્શન કરવા આ ચૈત્ર નવરાત્રિના પર્વ ઉપર આવ્યા છીએ. પગથિયા તમે જોઈ શકો છો, ગિરનાર જેવા પગથિયા તો ન કહી શકાય અને ચોટીલા જેવા પણ ના કહી શકાય, કેમ કે ચોટીલાના સૌથી વધારે હાર્ડ છે, જ્યારે ગિરનારના સામાન્ય છે. પણ આ એવા મસ્ત સરળ છે, માથે આ રીતે છજ્જું ને બધી ખૂબ જ વ્યવસ્થિત રીતે આ પગથિયા છે. અહીંયા બકરાણિયા પરિવારના સુરાપુરા પૂજ્ય કરશન બાપાની ખાંભી પણ છે. અને અત્યારે આપણે પાછા ફરીથી ઉપર માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અંદાજિત 450 પગથિયા જેવું આ ચટાણ છે. અત્યારે આપણે થોડે સુધી પહોંચ્યા છીએ. આ પહાડ ઉપર દશામાનું પણ એક મંદિર છે અને અમારા મિત્રો બધાએ આવી રહ્યા છે. અને સામે માતાજીનું મંદિર છે. તમે નજારો જોઈ શકો છો, કઈ રીતનો આખો નજારો છે. હવે ફરીથી આપણે પગથિયા ચડવા માંડ્યા છીએ. સામે એક ધજા જેવું પણ પ્રતીત થઈ રહ્યું છે, 2-3 ધજાઓ છે, એટલે નાની મોટી માતાજીની ડેરી હોઈ શકે છે. અહીંયા પાછું એક મંદિર આવ્યું છે, મંદિરના પણ તમે દર્શન કરી શકો છો. મેઇન ઉદ્દેશ્ય તો આપણો ચૈત્ર નવરાત્રિ માતાજીના દર્શન છે. આ રસ્તામાં આવતું આ મંદિર સુરાપુરા દાદાનું મંદિર છે. અહીંયા પણ ફરીથી આપણે બેઠક વ્યવસ્થા પણ અહીંયા રાખેલી છે, નાના એવા ટીંબા ઉપર. ટીંબો પણ નહીં ને પર્વત પણ નહીં, એવી રીતનું આખું આ માતાજીનું જગ્યા છે. અહીં અત્યારે તમે અહીંથી નજારો જોઈ શકો છો, કઈ રીતનો નજારો આવે છે અહીંથી. આ પગથિયાનો વળાંક અને આખો સામે શાખપુર ગામ હોય એવું લાગી રહ્યું છે. અને ખૂબ જ સુંદર એવો નજારો અહીંથી આવી રહ્યો છે. આ મંદિરમાં 3 આશ્રમો પણ છે, જે નીચે તળેટીમાં જ છે. છે એક જ આશ્રમ, પણ એ અલગ અલગ દાતાઓએ અલગ અલગ 3 આશ્રમો બનાવી આપ્યા છે, જ્યાં મહાત્મા છે. અને ઉપર પણ એક મહાત્મા છે,
જેમની સાથે આપણે શક્ય બનશે તો આપણે વાત કરીશું આ જગ્યા વિશે, કઈ રીતે માતાજી અહીંયા અવતરિત થયા. ત્યારે અમે એ માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ઉનાળાના દિવસો છે, બીજું એની વ્યવસ્થા ખૂબ જ સુંદર છે, એને આમ ચડવામાં ખૂબ જ સરળ, અને માતાજીના દર્શન માટે બપોરનો સમય છે એટલે ટ્રાફિક પણ હળવું છે. પણ નીચે દુકાનવાળા કહેતા હતા કે તમે વહેલા છો, થોડાક મોડા પડાવો તો ખૂબ ટ્રાફિક પણ નડત ખરા. નિરાતે આપણે માતાજીના દર્શન થશે અને તમને પણ દર્શન કરાવી શકાશે. હવે આપણે થોડા પગથિયાઓ જ રહ્યા છે, એના બાદ આપણે એ માતાજીના દર્શન મંદિરમાં પ્રવેશ કરી, એનો નજારો પણ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. અત્યારે એકદમ ક્લિયર વાતાવરણ છે, એના કારણે આખી 360 વ્યૂ એટલે બધો નજારો પાકા પાએ જોઈ શકાય છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે મંદિરના ગેટની એક્ઝેટ બહાર ઊભા છીએ, ગરમીને કારણે પરસેવો જોઈ શકો છો. હવે તમને અંદર જઈને આ જગ્યાના દર્શન કરાવું અને સાથે સાથે આ જગ્યાની માહિતી આપું, અથવા તો એનું કોઈ મહત્ત્વ હોય તો એની પાસેથી માહિતી લઈ તમને આપીશ. આપણે એ મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ ગરમીના દિવસો હોવાથી અહીંયા એક પાણીનું પરબ છે અને લોકો અહીંયા સેવા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ અહીંયા એક ત્રિશુલ પણ છે અને ખૂબ જ જૂની જગ્યા છે, સાતે બહેનો એક સાથે આ જગ્યા ઉપર, અને 700 વર્ષ જૂની આ જગ્યા જેના તમે દર્શન કરી રહ્યા છો. અહીંયા શ્રીફળ માટેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને અત્યારે હવે આપણે મેઇન મંદિરના પરિસરમાં આપણે પહોંચવા આવ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો આ મેઇન મંદિરના પરિસરમાં વચ્ચે એક લીમડાનું ઝાડ છે, એમાં ઘણા બધા ત્રિશુલ માતાજીની નાની સ્થાપન અને ધજા ચડાવેલી છે, જેના તમે દર્શન કરી રહ્યા છો. અને જમણી બાજુએ સિદ્ધેશ્વર મહાદેવ શિવલિંગ પણ છે, પહેલાં તમને આ શિવલિંગના દર્શન કરાવું, બાદમાં માતાજીના પણ દર્શન કરાવીશ. આ તમે શિવલિંગના દર્શન કરી રહ્યા છો, સિદ્ધેશ્વર મહાદેવ શિવલિંગ મેઇન મંદિર છે, જ્યાં સાતે બહેનોના મૂર્તિ રૂપે દર્શન છે. અને બાજુમાં ભોલેનાથ અને અન્નપૂર્ણા માતાજીની નાની મૂર્તિ છે, અને એની બાજુમાં અહીંયા મહાકાલી માતાજીની મૂર્તિ છે. મહાકાલી માતાજીનું રૂપ એકદમ તમે જોઈ શકો છો કઈ રીતનું છે. અને મહાકાલી માતાજી બંને બાજુ કાળભૈરવ દાદા અને બટુકભૈરવ દાદા રક્ષા માટે બિરાજમાન છે, અને માતાજીનો ગરબો અને અખંડ જ્યોત પણ છે, જેના પણ તમે દર્શન કરી રહ્યા છો. એની સામે જ સિદ્ધેશ્વર મહાદેવ શિવલિંગ પણ છે. બંનેના દર્શન કર્યા બાદ હવે આપણે એ મેઇન મંદિર તરફ જઈએ. ત્યારે હવે આપણે એ મેઇન મંદિર તરફ જઈએ છીએ. એક સાથે 7 બહેનો અહીંયા અવતરિત થઈ છે. ખૂબ જ જૂની જગ્યા, અંદાજિત આ જગ્યા 600-700 વર્ષ જૂની. અહીંયા ગરબો પણ છે, ચૈત્ર નવરાત્રિના પર્વ નિમિત્તે આજે આપણે તમે લોકો આ માતાજીના દર્શન કરી રહ્યા છો. સાતે બહેનો એક સાથે અહીંયા મહાત્મા પણ છે, જેની સાથે આપણે આ જગ્યાની થોડીક માહિતી લઈએ કે આ જગ્યા કેટલા વર્ષ જૂની છે અને શું છે. તો ચાલો મહાત્મા પાસેથી આ જગ્યાની માહિતી લઈએ. પરંપરા 700 વર્ષ થયા અમારી પૂજા ચાલે છે. ત્યાં સાતે બહેનો પ્રગટ છે ડુંગરો ઉપર, અને નીચે ધર્મશાળામાં 5000 માણસ હોય ત્યાં એક સુવિધા છે નીચે તલાટીમાં. આ પહેલાં અકડ બાવાની પૂજા હતી, હવે અત્યારે અમે છંછારી છીએ. અમારા પરંપરા અમારી પૂજા વારસાગત ચાલી રહી છે, અને અમારો પરિવાર 700 વર્ષ ત્યાં અમે પૂજા કરતા આવે છે. અને પ્રગટ મૂર્તિ છે, અવરનવર ઘણા પડસા છે માતાજીના. નવરાત્રિ પૂર્વ મહાત્માજીએ એની ખૂબ જ સરસ માહિતી આપી. અત્યારે તમે એ મંદિરોના માતાજીના એકસાથે દર્શન કરી રહ્યા છો.
ખૂબ જ સુંદર આ જગ્યા પર્વત ઉપર માં ખોડિયાર અને એમની બહેનો આ જગ્યા ઉપર બિરાજમાન છે અને એક સાથે સાથે સાત બહેનોના તમે આ જગ્યા ઉપર ખૂબ જ પ્રાચીન જગ્યા ઉપર દર્શન કરી શકો છો। ત્યાં પણ ખૂબ જ વિશાળ છે, એક બાજુ ગણપતિજી હોલ અને માતાજી અને સાથે સાથે અહીંયા એક મગર પણ છે બનાવેલી અને હનુમાનજીની મૂર્તિ પણ છે જેના તમે દર્શન કરી મગરના નજીકથી દર્શન કરાવવું જે ખોડિયાર માતાજીનું સ્વરૂપ તરીકે જ ઓળખાય છે મગરના પણ તમે દર્શન કરી રહ્યા છો આ જગ્યા ઉપર માતાજી બહેનો અહીંયા હાજર હાજુર છે એવું મહાત્માજીનું કહેવાનું છે। ઘણા બધા પરચાઓ પણ આપેલા છે હા માતાજીએ। અત્યારે આપણે છીએ અહીંયાના મહંત પાસેથી અને આપણે પહેલાં પ્રથમ એનો પરિચય જાણીએ। મહાત્માજી આપનો પરિચય? મારું નામ જિગ્નેશપુરી બળવંતપુરી ગોસ્વામી, અમે લગભગ 700 વર્ષથી અહીંયા પૂંજામાં છીએ। એમ કહેવાય છે કે આ લગભગ પાલિતાણા રાજા સ્ટેટ હતું ત્યારથી આ તેમને સવા કળશીની લાપસી કરતા ત્યારથી એનો ઇતિહાસ છે માતાજીનો। માતાજીના સ્વયંભૂ પ્રગટિત છે, સાત માતાજી છે ખોડિયારમાં, અવડમાં, જોગઢમાં, ધોગઢમાં, બીજબાઈમાં, હોલબાઈમાં અને સાંસાઈમાં સાતે બહેનો અહીંયા સ્વયંભૂ પ્રગટિત આપોઆપ પ્રગટિત થયા છે, કોઈ પ્રતિષ્ઠિત મંદિર નથી। આ મંદિરનો જીર્ણોદ્ધાર લગભગ 3 વાર થઈ ચૂક્યો છે। જ્યારે અહીંયા અમારા વડવાઓ જ્યારે પૂજા કરતા ત્યારે માતાજીના સાત મૂર્તિ જ હતી અને ત્યારથી અહીંયા આવે ત્યારે પગથિયા નહોતું ને જંગલ હતું, જંગલ વિસ્તાર છે। હાલે બી પાછળની સાઈડ બધે જંગલ વિસ્તાર જ છે, જેમ કે અહીંયા સિંહ, રોજડા, દીપડા આ બધા જ અહીંયા નજીકમાં જ વસવાટ કરે છે। પછી અહીંયા વાર તહેવારે કઈ પ્રસંગો પાય તે જે અહીંયા આપણે દિવાળી ઉપર જે કે નૂતન વર્ષ કહેવાય છે તે દિવસે અહીંયા લગભગ લોકમેળો ભરાય છે। લગભગ મારા અંદાજે 60-70 હજાર પબ્લિકો જ્યારે અહીંયા દર્શનાર્થે આવે છે અને ખૂબ જ મહિમા હોય છે કે નવા દિવસે માતાજીનો માતાજીના દર્શન કરીને શુભ શરૂઆત કરીએ, માતાજીના નવા વર્ષની શરૂઆત કરીએ એવી પરંપરા એક છે અહીંયા। અને માતાજીનો પ્રાગટ્ય દિવસ એટલે કે મહાસુદ આઠમ તે દિવસે માતાજીનો યજ્ઞ હોય છે અને માતાજીની પૂજા પાઠ હોય છે, ધજારોપણ હોય છે તે દિવસે। શું વાત છે! હા, ખૂબ જ સરસ માહિતી આપણે જિગ્નેશ દાદાએ આપી આ જગ્યા વિશે। જય માતાજી, જય માતાજી કહીને આપણે આ જગ્યા તમે જોઈ શકો છો કઈ રીતનો આખો નજારો છે, ખૂબ પ્રકૃતિના ખોળામાં જંગલોની વચ્ચે, આમ તો ગામની બહાર ખૂબ સુંદર જગ્યામાં આજે આપણે દર્શન કર્યા માતાજીના। તો આજે આપણે દર્શન કર્યા એ ખૂબ જ સુંદર એવા ખોડિયાર માતાજીના મંદિરના અને જાણ્યો આ જગ્યાનો ઇતિહાસ। વિડીયો તમને ગમ્યો, ચૈત્ર સુદ નવરાત્રિના પર્વ નિમિત્તે આપણે આ માતાજીના દર્શન કર્યા। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલમાં। આવી રીતે નવી નવી જગ્યા નવા નવા વિડીયો લાવતા રહેશું। જય ગિરનારી, જય માતાજી, આદેશ આદેશ અલખ નિરંજન।